નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જે કે માં હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો આજે એક વહ મહત્વની અપડેટ જોવાના છીએ જે વિદ્યાર્થી ભાઈ બહેનો ઘણી વખત આ ફોર્મ ભરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે તેમના માટે ફોરેસ્ટ ગાર્ડનું વન રક્ષકનું ફોર્મ ઓનલાઈન કઈ રીતના ભરવું તે વિદ્યાર્થી ભાઈ બહેનો લાઈવ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ જેમની છેલ્લી તારીખ પંદર અગિયાર બે હજાર બાવીસ પહેલાં વિદ્યાર્થી ભાઈ ફોરેસ્ટ ગાર્ડની અંદર જે ભરતી આવેલી છે તેમાં ફોર્મ ભરી દેજો અતિ મહત્વની ભરતી છે તો જોવાના છીએ કઈ રીતના આપણે ફોર્મ ભરવું વિડીયોને શરૂ કરતાં વિદ્યાર્થી જો તમે નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુને તે બે લાયકન પ્રેસ કરશો જેને કારણે અમારી ચેનલ પર આવના કોઈપણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે સાથોસાથ તલાટી અને જુનિયર ક્લાકની પરીક્ષાની તારીખ ડિક્લેર થઈ ગઈ છે એવા સમયની અંદર અમારી ચેનલ દ્વારા ગુજરાતી સાહિત્યની અંદર અગાઉ પરીક્ષામાં પૂછાયેલ અતિ મહત્વની ઈ બુક પ્રસિદ્ધ કરવામાં આવેલી છે જેમાં ચારસો પચાસથી વધુ પ્રશ્નોનો સમાવેશ છે જે અગાઉ પરીક્ષામાં પૂછાયેલ છે આ વિદ્યાર્થી ભાઈ બહેનોની કિંમત માત્ર વીસ રૂપિયા છે પરંતુ આવું ક્યારે વિચાર્યું ન હોય એટલી ઓફરની અંદર આ ઈ બુક તમને મળશે માત્ર પાંચ રૂપિયાની અંદર આ બુક તમને મળશે ડિસ્ક્રિપ્ટનની અંદર લિંક આપેલી છે તો તે લિંક ઉપર ક્લિક કરીને આ ચારસો પચાસથી વધુ પ્રશ્નોનો સમાવેશ છે તો તમને પરીક્ષાની અંદર અતિ મહત્ત્વ ઉપયોગી નીવડશે જેવા તમે ગુગલ ઉપર આવશો એટલે સૌપ્રથમ તમારે ટાઈપ કરવાનું રહેશે ઓજસ ઓજસ જેવું ટાઈપ કરશો એટલે કે ઓનલાઈન જોબ એપ્લિકેશન ની સિસ્ટમની જે વેબસાઇટ છે એ ઓપન થશે ત્યાર પછી તમે જોઈ રહ્યા છો ઓનલાઈન એપ્લિકેશન ઉપર તમારે જવાનું રહેશે ત્યાર પછી તમારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમારે એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરવાની રહેશે જેમાં આપણે જોઈએ છીએ કે ફોરેસ્ટ ગાર્ડનું ફોર્મ ચાલુ છે અને રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે એસીબી એટલે કે ટેટ ટાટના ફોર્મ શરૂ છે તો એવા સમયની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાતની અંદર આપણે ક્લિક કરશું ત્યાંથી તમારે ફોર્મ ભરવાનું રહેશે તો અહીંયા તમે જોઈ રહ્યા છો ફોરેસ્ટ ગાર્ડની જે વિદ્યાર્થી ભાઈ બહેનો બાવીસ ત્રેવીસ એક નંબરની જે જાહેરાત છે તેમની છેલ્લી તારીખ પંદર અગિયાર બે બાવીસ છે સો રૂપિયા ફી છે અહીંયા ડિટેલ્સની અંદર તમે ડિટેલ બધું વાંચી શકો છો અને અહીંયા આપણે એપ્લાય ઉપર ક્લિક કરશું એટલે કે આપણે વિદ્યાર્થી ભાઈ બના લાઈવ ફોર્મ બધતા શીખવાના છીએ તો અહીંયા તમે જે રીતના જોઈ રહ્યા છો આવું બધું તમને માંગેલું છે એ તમારે પાંચ વર્ષ માટે પ્રોબેશન પીરિયડને એટલે જે કાંઈ પે સ્કેલ છે એ પાંચ વર્ષ માટે ફિક્સ રહેશે ને એવું બધું લખેલું છે તો અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે એપ્લાય ના ઉપર જેવું તમે એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ચાર ઓપ્શન પૂછવામાં આવશે રજીસ્ટ્રેશન નંબર બર્થ ડેટ જો તમે અગાઉ ઓજસ્ટની વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરેલું હોય રજીસ્ટ્રેશન નંબર અવેલેબલ હોય તો વિદ્યાર્થી ભાઈ બહેનો ડેટ ઓફ બર્થ નાખશો એટલે તમારું અમુક ડિટેલ ઓટોમેટિક આવી જશે પરંતુ તમે રજીસ્ટ્રેશન કરેલું છે અને રજીસ્ટ્રેશન નંબર યાદ નથી તો ફોરગેટ ગેટ રજીસ્ટ્રેશન નંબર ઉપર ક્લિક કરશો જ્યાં તમે તમારો મોબાઈલ નંબર અને બર્થ ડેટ નાખશો એટલે તમને તમારો એક મોબાઈલની અંદર ઓટીપી આવશે ઓટીપી ટાઈપ કરશો એટલે વિદ્યાર્થી ભાઈ બહેનો તમને રજીસ્ટ્રેશન નંબર મળી જશે અહીંયા આપણે સ્ક્રીપ કરીને વિદ્યાર્થી ભાઈ બહેનો ફોર્મ કઈ રીતે ભરવું એ જોવાના છીએ તો અહીંયા તમે જોઈ રહ્યા છો જે સ્ટાર કરેલા છે એટલે કે જે રેડ કલરની ચીન છે એ ફરજિયાત છે અહીંયા તમારે સૌપ્રથમ મિસ્ટર હોય તો ધારો કે મિસિસ છે મિસ છે ડૉક્ટર છે તમને જે ટાઇટલ લાગતું હોય એટલે તમારે લગતું હોય મેરીડ અનમેરિડ એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી તમારી અટક છે નામ છે પપ્પાનું નામ છે મમ્મીનું નામ છે મેલ મેલ સિલેક્ટ મે ફિમેલ ફિમેલ જે કાંઈ તમે કેટેગરી જેન્ડર હોય એ સિલેક્ટ કરવાનું રહેશે જન્મ તારીખ સિલેક્ટ કરવાની રહેશે મેરીડ હોય અનમેરિડ હોય જે કાંઈ હોય તમે ધારો કે તો એ સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા તમે કંઈ કાસ્ટમાં આવો છો એ સિલેક્ટ કરવાનું રહેશે વિદ્યાર્થી ભાઈ બહેનો ત્યાર પછી તમારે કોમ્યુનિકેશન ડિટેલ એટલે કે તમારા ઉમેદવારની જે કયા એડ્રેસ છે એ એડ્રેસ તમારે ફિલ કરવાનું રહેશે અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાનું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ તાલુકો છે પિનકોડ છે તમારે સિલેક્ટ કરવાનું રહેશે એ જ રીતના પરમાનન્ટ એડ્રેસ તમારે લખવાનું રહેશે જે સેમ હોય તો સેમ તમારે એ પ્રમાણે ફિલઅપ કરવાનું રહેશે ત્યાર પછી તમારે મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે તમારો ઇમેલ આઈડી ટાઈપ કરવાનો રહેશે ફરીથી તમારો મોબાઈલ નંબર અને તમારો ઈમેલ આઈડી સરખો સામે સામે સરખો હોય પહેલાં જે ટાઈપ કર્યો છે એ સેમ ટાઈપ કરવાનો રહેશે નેશનલી તમે ઇન્ડિયન આવશો વિદ્યાર્થી ભાઈ બહેનો ત્યાર પછી તમારે એક પ્રૂફ ડેટ આપવાનું છે એટલે કે તમારે કોઈ આઈડેન્ટિટી આપવાની છે જેમાં આધાર કાર્ડ છે વોટર આઈડી છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે પાન કાર્ડ છે આમાંથી કોઈ પણ આઈડી આપી શકો તેમાં તેમાં તમારે સામે તમારો એનો નંબર લખવાનો રહેશે ત્યાર પછી એવું પૂછ્યું છે શું તમે રમત ગમતના વધારાના ગુણ મેળવવા લાયક ધરાવો છો જો હા ધરાવતા હોય તો હા કરવાનું છે ના હોય તો ના કરવાનું છે કોમ્પ્યુટર નોલેજ તો મોસ્ટ ઓફ યસ ઉપર આવશે એટલે કે કોમ્પ્યુટરનું અત્યારે જ્ઞાન બધા પાસે એટલું અવેલેબલ હશે વિધવા હોય તો યસ કરવાનું છે નહીંતર ના રાખવાની છે એક સર્વિસમેન હોય ધારો કે તમે આર્યું એક સર્વિસમેન તો યસ કરવાનું અધરવાઇઝ ન કરવાનું રહેશે અહીંયા તમારે હાઈટ નાખવાની છે સેન્ટીમીટરની અંદર નંબર ઓનલી વિદ્યાર્થી નંબર એકમાં જ નાખવાની છે તો એ ખાસ કાળજી રાખજો પછી ફૂલાવ્યા વગરની છાતી કેટલી છે ફૂલાવ્યા પછીની છાતી કેટલી છે સેન્ટીમીટરમાં ટાઈપ કરવાની રહે છે તો તેની પણ ખાસ તકેદારી રાખજો અહીંયા તમારે વજન કિલોની અંદર લખવાનું છે ત્યાર પછી અહીંયા તમે જે લેંગ્વેજ જાણતા હોય એટલે કે બધી લેંગ્વેજ ઉપર તમારે ધારો કે આવી રીતે સિલેક્ટ કરવાનું રહેશે એટલે કે ધારો કે તમે ગુજરાતી ઇંગ્લિશ લખતા વાંચતા બધું આવડે છે તો આ રીતના તમે સિલેક્ટ કરી શકો છો એજ્યુકેશનની અંદર ડિટેલ તમે એચએસસી છે એચએસસી બાર છે તો ઇક્વિપમેન્ટ છે તો તમે બાર પાસ હોય તો એ પ્રમાણે અને એચએસસી ઇક્વિપમેન્ટ હોય તો એ પ્રમાણે એટલે તમે એચએસસી તમે સિલેક્ટ કરીને કરી શકો છો ત્યાર પછી અહીંયા તમારે પર્સન્ટેજ નાખવાના છે ક્લાસ નાખવાનો છે જે કાંઈ ક્લાસ તમે હોય તે પ્રમાણે ઇન્સ્ટિટ્યૂટ નાખવાની છે સ્ટેટ પાસિંગ યર્સ ટાઇટલ અને લાસ્ટ જે બાર બારની માર્ક્સ એ તમે નાખતા હોય તો એ પ્રમાણે તમારે સીસ્ટ નંબર નાખવાનો રહેશે યુ એનસી સર્ટિફિકેટ જો હોય તો હા કરવાની છે અધરવાઇઝ ના કરવાની છે વધારાની તમારી પાસે કોઈ લાયકાત હોય તો એ તમારે ટાઈપ કરવાની રહેશે કોઈ ગ્રેજ્યુએશન કર્યું હોય તો એના માર્કિંગ અહીંયા ટાઈપ કરવાના રહેશે ક્લાસ છે યુનિવર્સિટી છે પાસિંગ યર્સ છે કયા ડિસ્ટ્રિક્ટની અંદર તમારે પોસ્ટિંગ જોઈએ છે ધારો કે તમે અહીંયા ભાવનગર અમદાવાદ છે અમરેલી છે આનંદ છે જે કંઈ ડિસ્ટ્રિક્ટની તમે પોસ્ટિંગ જોતું હોય તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી યસ અને સેવ ઉપર ક્લિક કરશો એટલે વિદ્યાર્થી ભાઈ બીજો તમારી એપ્લિકેશન સેવ થશે બીજું સ્ટેપ તમારું જેવું એપ્લિકેશન સેવ થશે એટલે ત્યાર પછી તમારે અપલોડ ફોટોગ્રાફ અને સિગ્નેચર ઉપર તમારે જવાનું રહેશે ત્યાં તમારે એપ્લિકેશન નંબર ને ડેટ જે ટાઈપ થઈ છે નાખવાની રહેશે અને તમારે તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે એ અપલોડ થઈ જાય પછી કન્ફર્મ એપ્લિકેશન ઉપર તમારે જવાનું રહેશે અને ત્યાર પછી તમારે એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ કરીને એકવાર ડિટેલ ઓકે કરશો એટલે એકવાર ડિટેલ વેરીફાઈ કરવા આપશે અને વેરીફાઈ થઈ જશે એટલે વિદ્યાર્થીભાઈ ભાઈ તમારી એપ્લિકેશન કન્ફર્મ થઈ જશે એટલે કે સબમિટ તમારી એપ્લિકેશન થઈ જશે ત્યાર પછીનો સ્ટેપ જો તમે જનરલ કેટેગરીની કોઈ ઉમેદવારી કેટેગરીમાં ધરાવતા હોય તો તમારે અહીંયા પાછી એ જ રીતના ધારો કે વનરક્ષક સિલેક્ટ કરશો એટલે કે તમારે ફીનું ચલણ ભરવાનું રહેશે કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખશો ને તમે કરશો ઓનલાઈન પેમેન્ટ ફી ઉપર એટલે તમારી ઓનલાઈન પેમેન્ટ ફી કેટલી છે સો રૂપિયા છે તો તે તમારે ઓનલાઈન ભરવાની રહેશે તો આ રીતના આખું ઓજસ્ટની વેબસાઈટ ઉપર વનરક્ષકનું ફોર્મ ભરવાનું શરૂ છે વિદ્યાર્થી ભાઈ બહેનો જો તમને વિડીયો પસંદ હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયોને વધુ શેર કરજો ધન્યવાદ